નમસ્તે, સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. હું મેઘા લઈને આવી છું ફરીથી તમારા માટે એક નવી સ્વાદિષ્ટ રેસીપી. તો રેસીપી પૂરી જોજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા અજમા અને તુલસીના પાનના પુડલા. તેના માટે જોઈશે થોડા અજમાના પાન, જેને ધોઈ અને સાફ કરી દીધેલા છે. થોડા તુલસીના પાન, એને પણ મેં ધોઈ અને સાફ કરી દીધેલા છે. 1.5 કપ જેટલો ચણાનો લોટ, થોડા તુલસીના માંજર લઈ લેધાલા છે. બે ડુંગળી લઈ લીધેલી છે, એક ટમેટું, એક મરચું અને 10-15 કળી જેટલું લસણ લીધેલું છે. સૌ પ્રથમ આપણે અજમા અને તુલસીના પાનને આ રીતે ઝીણા સમારી લેવાના, તેને સાઈડમાં રાખી દઈએ. મેં અહીંયા ડુંગળી, મરચાં, લસણ અને ટમેટાને ચોપરમાં ચોપ કરી દીધેલા છે. તમારી પાસે ચોપર ન હોય તો તમે જે આદુ મરચાંનું કટર હોય તેનો ઉપયોગ કરીને પણ એને ચોપ કરી શકો છો, અથવા પણ તમે ગ્રેવી કરો તો પણ ચાલશે. હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં જે આપણે ચોપ કરેલા ટમેટાં, ડુંગળી, મરચાં અને લસણ છે તેને લેશું. એમાં અજમાના પાન અને તુલસીના પાન એડ કરીશું. માંજર મેં અહીંયા 1/2 ચમચી જેટલા લીધેલા છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધેલી છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. 1/2 ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એડ કરીશું 1.5 કપ જેટલો ચણાનો લોટ. અહીં મેં જેટલી સામગ્રી વાપરી છે તેનું લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો ચેક કરી લેશો. એને સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એક સરસ મજાનું બેટર તૈયાર કરીશું. જુઓ, આપણું બેટર આ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. એને આપણે 10-15 મિનિટ રેસ્ટ આપીશું. કોઈ પણ તમે પુડલા બનાવો તેમાં બેટરને 10-15 મિનિટ માટે આ રીતે રેસ્ટ આપવાથી તમારા પુડલા એકદમ જ સરસ બનશે. તો રેસ્ટ જરૂરથી આપજો, એને સ્કીપ નહીં કરતા. બેટર રેડી છે. આપણે આમાં ઈનો કે સોડા કે કંઈ પણ વાપરવાનું નથી અને એને બનાવીશું પણ લોખંડના સાદા તવામાં. નોનસ્ટિકની પણ જરૂર નથી. તવાને ગરમ કરી લઈએ, થોડુંક તેલ એડ કરીએ અને પહેલાં નાનો એવો પુડલો બનાવવાનો જેથી આપણને ખબર પડે કે આપણું બેટર તૈયાર થઈ ગયેલું છે કે નહીં અને તવો પણ ગરમ થયો છે કે નહીં. તો મેં અહીં નાનો પુડલો એડ કરી અને ચેક કરી લીધેલું છે કે તવો બરાબર ગરમ થઈ ગયેલો છે અને બેટર પણ બરાબર છે. તો હવે 1 ચમચા જેટલું બેટર લઈ અને આપણે સરસ એને પાથરીશું. તવામાં બેટર એડ કરતી વખતે આપણી ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ. પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને એમાં થોડું તેલ એડ કરી દેવાનું. મેં 1 નાની ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તમે જોઈ શકો છો આપણા પુડલામાં કેટલી સરસ જાળી પડે છે. આ રીતે ઉપરથી કલર ચેન્જ થાય પછી આપણે એને પહેલાં સાઈડ છોડાવી લેવાની અને પુડલાને ધીરે રહીને પલટાવી દેવાનો. બંને બાજુથી એકદમ સરસ શેકી લેવાનો ગુલાબી થાય ત્યાં સુધી. આ પુડલાને વરસાદમાં ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે. તેને આપણે કેચઅપમાં મેયોનીઝ એડ કરીને એક ડીપ બનાવ્યું છે, તેની સાથે સર્વ કર્યું છે. તમને મારી રેસીપી કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.